ફરતા ફરતા તે પનઘટ પર પહોંચે છે ત્યાં પનિહારીઓ પાણી ભરે છે અને બાજુમાં સ્નાનઘાટમાં સ્ત્રીઓ સ્નાન કરી રહી હોય છે તે જગ્યાએ પુરુષોને જવા પર પ્રતિબંધ છે પણ મદિરાના નશામાં ચકચૂર કરણ ઘેલાને ભાન રહેતી નથી ત્યાં પહોંચતા જ તેની નજર ચંપા પર પડે છે અને પ્રથમ નજરે જ તેના પર મોહિત થઈ જાય છે અને રોમે રોમમાં કામવાસના જાગે છે અચાનક પુરુષના આગમનથી બધી સ્ત્રીઓ ભાગવા માંડે છે ચંપા પણ ભાગવા જાય છે પણ પાટણના તેવીસો ગામના ધણી કરણ વાઘેલાને ક્યાંય જવા પર પ્રતિબંધ નથી આ મારું રાજ છે સુંદરી આ તરફ પાટણની સીમ પણ હજુ પૂરી નથી થઈ ત્યાં સુધીમાં

મહારાજ આપેલો એ સુંદરી તું મારી રૈયત નહી પણ કરો બસ ચંપા બોલવામાં સભ્યતા રાખો મહારાજ હું એક બ્રાહ્મણ દીકરી છું કરણ ઘેલો આજથી તું ફક્ત મારી પટરાણી છો પટરાણી ચંપા મહારાજ મને પામવાના સપના છોડી દો હું તમારા સેવક કેશવ ગોળની બેન છું તો શું થઈ ગયું આજે તને મારી રાણી ફરિયાદ કોને કરવી મહારાજ મને જવા દો જવા દો કહી રુદન કરે છે કરણ ઘેલો મારે તારી એક પણ વાત સાંભળવી નથી પ્રેમથી મારી પાસે આવીશ કે પછી હું બરજબરી કરું મને બધું ફાવે છે

કેશવ ને તને ખંડની ઉઘરાવવા મોકલ્યો ને તો હું આપને કરું છું કે આપ અત્યારે રાજમહેલમાં જા કરણ ઘેલો તમે કીધું ને કે તું વહીથી ચાલ્યો જા મને ચંપા સાથે રહેવા દે કેશવ હવે જો મારી બેન નિરુદ્ધ એક પણ શબ્દ બોલ્યા છો તો હું બ્રાહ્મણ છું શાસ્ત્ર અને શસ્ત્ર બંને ચલાવતા આવડે છે તલવાર કાઢીને જો હવે એક ડગલું પણ ચંપા તરફ આવ્યો તો આ તલવાર તારી શકી નહીં કરેલો લડાઈ દરમિયાન કરણ ઘેલાના તલવારના વારકી કેશવની તલવાર નીચે પડી જાય છે તે કેશવને તલવાર મારવા જાય છે પણ ચંપા તેના ભાઈ કેશવને બચાવવા વચ્ચે પડે છે અને તલવાર તેના શરીરની આરપાર નીકળી જાય છે ચંપા માતાજીનું સ્મરણ કરતા કરતા આંખો લે છે છે ચંપાનું મૃત્યુ થાય મૃત્યુથી થઈ પર પ્રહાર કરવા લાગે છે કરણ ઘેલો પણ ગંભીર રીતે ઘાયલ થાય છેવટે કેશવગોરનું મોત થાય છે મરતા મરતા બ્રાહ્મણ કેશવગોર કહે છે હે અભિમાની કરણ ઘેલા તે કરેલ બ્રહ્મ હત્યાનું પાપ તને આખી જિંદગી મળશે હું તારા પાટણના કામરાને હચમચાવી નામ નાખ્યા છે મારે આ અભિમાની રાજા સાથે બદલો લેવો છે આટલું બોલી કેશવગોરનું મૃત્યુ થાય છે મૃત્યુ સમયે રહેલી અધૂરી ઈચ્છાને કારણે કેશવોરના આત્માને સદગતી નથી મળતી તે બની ભટકે છે તે ગોર મટી બ્રાહમનું બ્રહમભુક એટલે કે બાબરો બની પાટણના રાજમાં બદલો લેવા પ્રવેશ કરે છે